જય શ્રી રામ મિત્રો, બ્લેક બક ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે જોઈએ કે આજે આપણે કઈ રીતે ટ્રેડ પ્લાન કર્યો હતો અને કાલે મિત્રો એક્સપાયરી કઈ રીતના રહી શકે છે, બરાબર. તો હવે જુઓ તમે માર્કેટ, આ વન દિવસની ટાઈમ ફ્રેમ છે. તમે જોઈ શકો છો કે ઇનસાઇડ કેન્ડલ બને છે. હવે માર્કેટ 3-4 દિવસથી વોલેટાઇલ છે, એટલે કે માર્કેટ જ્યાં ઓપન થાય છે ક્લોઝિંગ ત્યાંને ત્યાં જ આપે છે. અને તમે એનો હાઈ અને લો તમે જુઓ, હાઈ અને લો તમે માર્કેટમાં જે ટ્રેન્ડ થયો હોય, આખો દિવસ જે ટ્રેડ ચાલ્યા હોય એ તમે જુઓ, 500-600 પોઈન્ટ મિત્રો અપ ડાઉન થાય છે બંને બાજુ. હાઈ અને લોની વચ્ચેનો તમે ગેપ જુઓ ને તો 500 પોઈન્ટનો મિનિમમ છે, બરાબર. અને માર્કેટ ક્લોઝિંગ ત્યાંને ત્યાં જ આપે છે. બધી ડોજી ટાઈપની કેન્ડલો બને છે, તમે જોઈ શકો છો, બરાબર. તો હવે માર્કેટમાં મિત્રો જુઓ, વન દિવસમાં એક આપણને પેટર્ન દેખાઈ રહી છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતની એક ટ્રેડ લાઇન આવે છે. અહીંયા માર્કેટ રિસ્પેક્ટ કરે છે અને અહીંયા તમે જુઓ આ રીતનું મિત્રો અહીંયા છે, બરાબર. તો હવે મિત્રો જે છે એ આ જે કેન્ડલનો હાઈ અને લો છે એ આપણા માટે એક મહત્વનો છે, કેમ કે મોટી કેન્ડલ બની છે. જો કાલે એક્સપાયરી સાઇડ વે પણ રહી શકે છે અને ટ્રેન્ડિંગ પણ રહી શકે છે, બંને પ્રકારની પોસિબિલિટી છે. પણ આપણે લાઈવ માર્કેટમાં ડિસ્કસ કરીશું કઈ રીતે આપણે ટ્રેડ પ્લાન કરીશું, બરાબર. તો આજે આપણે જોઈએ કે કઈ રીતે તમે જુઓ, જો અહીંયા આ ટ્રેડ લાઇન જે છે એ બ્રેક થશે મિત્રો, તો અહીંયા નીચેની બાજુ જે છે એ આપણને શાર્પ મૂવમેન્ટ પણ જોવા મળી શકે છે. અને અહીંયાથી ઉપર શોર્ટ કવરિંગ મૂવ પણ આવી શકે છે. તો કે તમે જોઈ શકો છો માર્કેટ ઓલરેડી ઉપરથી ડાઉન જ છે, બરાબર. માર્કેટ ઉપરથી ડાઉન છે એટલે અહીંયા મિત્રો શોર્ટ કવર મૂવ પણ આવવાની શક્યતા છે. પણ જોઈશું, આપણે લાઈવ માર્કેટમાં ડિસ્કસ કરીશું કઈ રીતના આપણે પ્લાન બનાવશું, બરાબર. કમ્પોનન્ટ ઉપર મિત્રો આપણે પ્લાન બનાવવાના હોય છે કે કમ્પોનન્ટ કઈ રીતે છે, HDFC બેંકને એ કઈ રીતે છે. હવે તમે જુઓ કે આપણે જોઈએ કે કઈ રીતે માર્કેટ હતું, ટોટલી સાઇડવેજ કહી શકાય 2-4 કેન્ડલો બાદ કરતા. તો તમે જુઓ કે માર્કેટ જુઓ તમે, અહીંયા આપણે ટ્રેડ પ્લાન કર્યો તો માર્કેટ ગેપ ડાઉન ખુલતું હતું, બરાબર. ઓલરેડી મિત્રો મેં તમને કીધું હતું કે આ રેન્જ છે એ મહત્વની છે, બરાબર. આપણા માટે માર્કેટ અહીંયા ઓલરેડી 400 આજુબાજુ ખુલતું હતું અને જુઓ તમે શાર્પ રિકવર પણ થઈ ગયું અને આ જે ગેપ હતો એ ગેપ પણ ફિલ થઈ ગયો. ઓલમોસ્ટ મિત્રો માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું હતું અને ગેપ ફિલ થઈ ગયો. અને પછી અહીંયા જુઓ તમે રેઝિસ્ટન્સ લીધો, 555ની ઉપર સસ્ટેન નથી થઈ શકતું. તો 555ની ઉપર સસ્ટેન નથી થઈ શકતું તો અહીંયાથી જુઓ તમે મિત્રો, આ રીતની એક આપણે ટ્રેડ લાઇન ડ્રો કરી હતી અને અહીંયા જુઓ તમે માર્કેટ ડાઉન આવે છે અહીંયા, બરાબર. અહીંયા જેવું બ્રેક થાય છે એટલે અહીંથી મિત્રો આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો. અને વન વે મિત્રો મૂવ આવે છે અહીંયા જુઓ તમે, અહીંયા આપણે 80% ક્વોન્ટિટી બુક કરી નાખી હતી અને અહીંયા એક કેન્ડલ પ્રોફિટ બુકિંગની આવી, હોલ્ડિંગની આવી, જે લો હતો લોની આજુબાજુ અને 400નું લેવલ પણ હતું. તો 400 બ્રેક થાય છે તો વન વે મિત્રો જુઓ તમે મૂવ આવે છે. 333 સુધી 301 સપોર્ટ છે. મેં તમને પ્રાઇમમાં અને પે ગ્રુપમાં કીધું હતું કે 300 એ મિત્રો જે છે એ બાયર લોકો પણ એક્ટિવ છે અને પુટ સેલર લોકો પણ એક્ટિવ છે. તો અહીંયા સપોર્ટ ક્રિએટ કરશે 300, એમ આસાનીથી બ્રેક નહીં થાય. તો મિત્રો આપણે અહીંયા પ્રોફિટ બુક કરી નાખ્યો, પૂરેપૂરો પ્રોફિટ બુક કરી નાખ્યો છે અહીંયા, બરાબર. અને જુઓ તમે અહીંથી મિત્રો જુઓ, વન વે એક કેન્ડલ આવી જે બાયર લોકોની હતી, પુટ સેલર લોકો જે અહીંયા હતા એ લોકોની હતી. તો આ બધું મિત્રો તમને જોવા મળે છે, બરાબર. તો તમે ધ્યાન રાખો. હવે કોલ બાજુ તમારે ક્યારે, ઘણા લોકોએ મિત્રો અહીંયા કોલમાં એન્ટ્રી કરી હશે, ઘણા બધા મિત્રોએ આ મોટી કેન્ડલ જોઈ અને કોલમાં એન્ટ્રી કરી હશે અને ટ્રેપ થઈ ગયા હશે, એ બધાનો એસેલિટ થયો હશે. તો મિત્રો આવી રીતે માર્કેટ ટ્રેપ પણ કરશે. આ બધું તમે એક્સપિરિયન્સ કરો ત્યારે ખ્યાલ આવશે. હવે જ્યાં સુધી જે ઉપરનો આ હાઈ છે, પહેલો જે હાઈ છે એ બ્રેક ના થાય ત્યાં સુધી મિત્રો કોલ બાજુ વિચારવાનું નથી. જે સ્વિંગ છે, જે સ્વિંગ હાઈ છે એ બ્રેક થાય તો જ મિત્રો કોલ બાજુ વિચારવાનું છે, બરાબર. તો જુઓ તમે માર્કેટ અહીંયા ને અહીંયા રીતનું આ રીતનું રહે છે અને જુઓ તમે અહીંયાને અપડાઉન થાય છે અને ટોટલી સાઇડ વે માર્કેટ થાય છે. અને અહીંયા મિત્રો જુઓ આ રીતની ટ્રેડ લાઇન આવતી હતી, આ રીતની અહીંયા ટ્રેડ લાઇન આવતી હતી અને મિત્રો અહીંયા બ્રેક થાય છે. તો અહીંયા આપણે એક નાની એવી ક્વોન્ટિટીથી પુટ બાજુનો ટ્રેડ પ્લાન કર્યો હતો અને વન વે આપણને એક કેન્ડલમાં મિત્રો 300 સુધીનો ટાર્ગેટ મળી ગયો હતો જુઓ અહીંયા સુધીનો. તો આપણે અહીંયા જ પ્રોફિટ બુક કરી નાખ્યો હતો એક કેન્ડલમાં, કેમ કે સ્કેલ્પિંગ હતું મિત્રો, બરાબર. તો એક કેન્ડલમાં તે આપણે પ્રોફિટ બુક કરી નાખ્યો. અને પછી જુઓ તમે 322 સુધી માર્કેટ કીધું, 255 સુધી લો માર્યો છે આ કેન્ડલે, બરાબર. 258 સુધીનો લો મારેલો છે, બરાબર. તો માર્કેટમાં એવું મિત્રો કાંઈ પ્રીમિયમ પણ એવા ખાસ વધતા ન હતા, એક એક કેન્ડલમાં વધતા હતા. તો તમારે સ્કેલ્પિંગ લેવું પડે તમે તો જ તમે લઈ શકો, થોડું ઘણું પણ હોલ્ડિંગ કરો તો ના ચાલે. માર્કેટ એ રીતનું છે અત્યારે એટલા માટે, બરાબર. તો હવે આ રીતના આપણે મિત્રો ટ્રેડ પ્લાન કર્યા હતા, બરાબર. તો હવે ચાલો જોઈએ કાલે કઈ રીતના આપણે ટ્રેડ પ્લાન કરીશું, એક્સપાયરી છે તો કઈ રીતની એક્સપાયરી રહી શકે છે. હવે એક્સપાયરી છે તો આપણા માટે મિત્રો એક રેન્જ બને છે, આ રેન્જ બહુ મહત્વની છે. તમે જોઈ શકો છો કે ઉપરથી આ ટ્રેડ લાઇન એક આવે છે, આ ટ્રેડ લાઇન એક મહત્વનો
આપણા માટે કાલે રહેશે, બરાબર. આ ટ્રેડ લાઇન જે છે એ મહત્ત્વની રહેશે. અને બીજું કે નીચેની બાજુ જે છે એ નીચેની બાજુ આ 300 અને 200 સુધીનું જે આ ઝોન છે એ મહત્ત્વનું, 300 થી 200 ઝોન જે છે આ 100 પોઈન્ટનું સપોર્ટ ઝોન છે. આ સપોર્ટ ઝોન મિત્રો બ્રેક થવું જોઈએ. કાલે માર્કેટ અહીંયા ને અહીંયા ખુલે, 300 અને 400 વચ્ચે ખુલે અને અહીંયા મિત્રો 200 બ્રેક થાય તો આપણને વન વે 46,600 અને 46,000 સુધીના ટાર્ગેટ નીચેની બાજુ જોવા મળી શકે છે. અને જુઓ મિત્રો અહીંયા ને અહીંયા કન્સોલિડેટ થયા બાદ અહીં ટ્રેડ લાઇન બ્રેક થશે અને 555 ઉપર માર્કેટ સસ્ટેન થશે. 46,500 અને 555 ઉપર મિત્રો જે છે સસ્ટેન થશે, થોડો ઘણો સમય પસાર કરશે તો મિત્રો અહીંથી માર્કેટ બુલિશ થઈ શકે છે, શોર્ટ કવરિંગ આવવાની શક્યતા છે. તો પહેલો ટાર્ગેટ આપણને 700 સુધીનો મળશે. જો આ 700 છે ત્યાં સુધી. અને કોલ રાઇટ જે કોલ રાઇટર છે, કોલ સેલર છે, 700 અને 800 મિત્રો મહત્ત્વના છે. એ લોકોના સ્ટોપ લોસ 700 અને 800 એ છે. તો 700 અને 800 બ્રેક થશે તો 147,000 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે શોર્ટ કવરિંગમાં. અને 47,000 બ્રેક થશે તો 222 સુધીના પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. કેમ કે શોર્ટ કવરિંગ મૂવ આવે તો મિત્રો આ રીતનો જ મૂવ આવે, એસએલ હિટ થાય સેલર લોકોના, બરાબર. અને જો ડાઉન બાજુ મૂવ આવશે તો મિત્રો 46,000 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળશે. 46,000 એ સસ્ટેન થયા બાદ બ્રેક થશે તો 46,000 રાઉન્ડ લેવલ છે, તો ખાસ ધ્યાન રાખજો. હવે કમ્પોનન્ટ કઈ રીતે ડિપેન્ડ છે આપણે લાઈવ માર્કેટમાં ડિસ્કસ કરશું કે કઈ જગ્યાએ કમ્પોનન્ટ છે, કયા લેવલે કમ્પોનન્ટ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લે છે, બરાબર. તો આ રીતે છે. હવે ગેપ ડાઉન ખુલ્લે મિત્રો 100 આજુબાજુ, 300 અને 200 વચ્ચે ગેપ ડાઉન ખુલ્લે અહીંયા. અને મિત્રો જો થોડો ઘણો ઉપર આવે માર્કેટ, અને મિત્રો જો આજે પણ કેમ થયું હતું એ રીતના પણ માર્કેટ બની શકે છે, 300 એથી ડાઉન પણ આવી શકે છે, બરાબર. એક પ્રાઇઝ એક્શન બને તો આપણે એ પ્રમાણે ટ્રેડ લઈશું. અને ગેપ અપ ખુલ્લે, ગેપ અપ 500 ઉપર ખુલ્લે મિત્રો અને સસ્ટેન થાય તો તો ઉપરની બાજુ આપણને 46,800 અને 47,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો મિત્રો આ રીતે છે. આપણે મિત્રો લાઈવ ડિસ્કસ કર્યો હતો આજે ટ્રેડ, તો લાઈવ આપણે પ્રાઇઝ એક્શન શીખવાડીએ છીએ, લાઈવ ટ્રેડ ડિસ્કસ કરીએ છીએ, લાઈવ અપડેટ આપીએ છીએ. તો જે મિત્રોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવીને રેગ્યુલર ટ્રેડ મારે તો આપણે એમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું. તો આ રીતે છે મિત્રો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો. જય હિન્દ મિત્રો.